सौने नमस्कार, सौने मारा जय जिनेन्द्र। जैन एकेडमी सौराष्ट्र यूनिवर्सिटी आयोजित महासतगाथा व्याख्यानमाला अंतर्गत आजे त्रीजा मणका में आप सौ सौराष्ट्र यूनिवर्सिटी परिवार वती हूँ हार्दिक स्वागत करूँ छू। प्रथम अने बीजा मणका में आद्य जैन तीर्थंकर भगवान ऋषभदेवनी बन्ने पुत्रीओ ब्राह्मी अने सुंदरी ए विषयना व्याख्यानो थया। आजना आ त्रीजा मणका में सोळमा जैन तीर्थंकर भगवान शांतिनाथ ना पूजक एवा सती दमयंती विषयनु व्याख्यान आजे थशे। मैं जैन धर्म अने अन्य धर्मों घणा बधा शास्त्रों वाँचिया छे, एना उपरथी मने एवुं चोक्कस लाग्युं छे के अन्य धर्मों अने अन्य संस्कृति ए स्वर्गना सुखनी प्राप्ति सुधीनो मार्ग छे, मार्ग बतावे छे। ज्यारे जैन धर्म अने जैन धर्मनी संस्कृति एनाथी पण एक डगलू आगळ वधीने मोक्षना द्वार सुधीनी अथवा तो मोक्ष प्राप्तिना सुख सुधी नी वात छे, ए वात करे छे। आपणे जाणीए छीए के भगवान ऋषभदेवना माता मरुदेवीए पोते मोक्षना द्वार एमने खोली आपेला अने साबित करी आप्युं के स्त्रीओ पण मोक्ष प्राप्ति माटे अधिकारी छे। एटले छेक आरंभथी माँडीने माता मरुदेवीथी माँडीने जैन तीर्थंकरोमाना 24मा तीर्थंकर भगवान महावीर सुधी आवता एवी अनेक सतीओ अनेक विदुषीओ आ धर्ममां संप्रदायमां थई अने आ धर्म अने आ संप्रदायनुं रक्षण करवामां एमनुं बहु मोटुं योगदान छे। आपणे त्यां नारी संतोनी के नारी विदुषीओनी एक भव्य परंपरा रही छे आपणा देशमां। पछी ए मैत्रेयी होय, गार्गी होय, लोपामुद्रा होय अने आपने त्यां अहींया गंगा सती होय, तोरल होय, लोयण होय, अमरबाई होय, रामबाई मावळ, आवी अनेक जे संतो अनेक विदुषीओ ए आपणी भारतीय संत परंपरामां अध्यात्म अने धर्म परंपरामां थई गई छे अने एमणे आपणी संस्कृति अने संस्कारनुं रक्षण करवामां एक बहु मोटी भूमिका एमणे भजवी छे। अने आवी ज एक दीर्घ परंपरा सतीओनी महासतीओनी ए जैन परंपरामां पण आपणने जोवा मळे छे। बे व्याख्यानो थया एना उपरथी पण आपणने ख्याल आवशे। तो ए सोळ सतीओ विशे तो वात थशे ज, पण ए सिवाय पण अनेक एवी सतीओ महासतीओ आ धर्ममां थई छे। आजे अमारा आ प्रारंभिक वक्तव्य बाद चंद्रकांत भाई शेठ नो पण राजीपो व्यक्त करतो एक संदेश आपणने आव्यो छे, तो ए चंद्रकांत भाई शेठनो ए संदेशो छे ए पण आपणे निहाळवाना छे। ત્યારબાદ જોનીભાઈ અને પૂજ્ય અર્ચનાબેન એ દંપતી જે સોળ સતીઓનો સ્તવન શ્લોકનું ગાન કરે છે એ સોળ સતીઓના સ્તવન શ્લોકનું ગાન પણ આપણે સાંભળીશું અને ત્યાર પછી આજે ત્રીજા મણકામાં જાની સાહેબ સતી દમયંતીની સાધના, એમનું તપ, એમનું જીવન, એમનું કવન, એમનું પ્રદાન એના વિશે માંડીને વાત કરવાના છે। તો આ વ્યાખ્યાન માળામાં ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓના અને સંસ્કારી અથવા તો સુશિક્ષિતોના સારસ્વતોના એક સારા પ્રતિભાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળી રહ્યા છે। એટલે આપણી આ જે યુનિવર્સિટીનો ઉપક્રમ છે, આદરણીય કુલપતિશ્રી અને ઉપકુલપતિશ્રી અને બધા સિન્ડિકેટ સદસ્યશ્રીઓનો રાજીપો અને એમના પ્રયાસોથી આ એક સરસ વ્યાખ્યાન માળાનું આપણે આયોજન કરી રહ્યા છીએ। તો આજે ફરીથી આ ત્રીજા મણકામાં આપ સૌનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું અને આ વ્યાખ્યાનમાળા છે એ વ્યાખ્યાનમાળામાં આપ સૌ જોડાશો એવી એક આશા પણ રાખું છું। અસ્તુ, જય જિનેન્દ્ર। બળવંતભાઈ જાની
એટલે એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલું એક એવું ઉચ્ચ નામ જૈન સમાજ માટે ખરેખર ગૌરવી શકાય. એની જે ધાર્મિક પ્રવચનની શૈલી, સાધુ સંતો પ્રત્યેની એક અનન્ય ભક્તિ અને જૈન ધર્મનું ઊંડું જ્ઞાન, ફિલોસોફર તરીકે જૈન ધર્મની અંદર ખૂબ જ ઊંડા ઉતરેલા છે. અનેક પૂજ્ય સાધુજી ભગવંતોને એમને પીએચડી થવા માટે ગાઈડન્સ આપ્યું છે, માર્ગદર્શક બન્યા છે, પથદર્શક બન્યા છે અને વ્યવસ્થિત રીતે એક એની એવી ભાવના કે સાધુ સંતોની સેવા કેવી રીતે કરવી ઘરમાં વધારે અને જૈન સાહિત્યની સેવા કેવી રીતે કરવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જૈન એકેડેમી સાથે સંકળાઈને વર્ષોથી કામ કરી રહ્યા છે. અનેક યુનિવર્સિટી સાથે એમનું જોડાણ અને રાજકીય અનન્ય સંબંધો, આ ઉપરાંત એની એક પ્રકૃતિ અને નેચર જેવો કે વખતો વખત ધાર્મિક જૈન ધર્મના પ્રવચનો ક્યારે બી ગોઠવવાનો હોય ત્યારે ખૂબ જ સુંદર રીતે સ્વખર્ચે ગોઠવી દીધું. આ એક એમની ઉદારતા છે. 16 સદીઓના પ્રવચનની વાત છે. ઘણા સમયથી અમારી એમની સાથે ચર્ચા હતી કે સુંદર શૈલીની અંદર મારે એક પ્રવચન માળા ગોઠવી છે, એની નાટિકા પણ કરવી છે. તો આજે જ્યારે એના પ્રવચનના ભાવો પરિપૂર્ણ થઈ રહ્યા છે એ નિમિત્તે આપણે અમે તમને ખૂબ જ સમસ્ત જૈન સમાજ વતી શુભેચ્છા પાઠવીએ છીએ અને એવી ભાવના ભાવીએ છીએ કે આ તમારું પ્રવચન એક એવા ગ્રંથરૂપે પ્રગટ થાય કે લોકોના છેવાડાના લોકો સુધી પહોંચે અને દરેક લાભનું વંચાણ થાય. ઓલ ધ બેસ્ટ વરસભાઈ, તમે જે રીતે સમગ્ર જૈન ધર્મ માટે ગૌરવ બન્યા છો અને વિશેષમાં વિશેષ ગૌરવ બનો એવા અત્રે બિરાજિત, રાજકોટમાં બિરાજિત 50 ઉપરાંત પૂજ્ય સાધુજી ભગવંત અને ગુરુ ભગવંતને આપને ખાસ ખાસ આશીર્વાદ છે. ગુજરાત રત્ન પૂજ્ય સુશાંતજી મહારાજ સાહેબ અને સાહિત્ય પ્રેમી પૂજ્ય દેવેન્દ્રજી મહારાજ સાહેબ અને આચાર્ય પૂજ્ય યશોવજી મહારાજ સાહેબ આપને ખાસ ખાસ શુભેચ્છાઓ છે, આપને આશીર્વાદ છે અને આપની પ્રવચન મારા ખૂબ જ સક્સેસ જાય એ જરૂરિયાતના. જય જીન્દ્ર. ચંદ્રકાંત એમ શેઠ, શ્રી રોયલ પાર્ક સ્થાનક પાસે જૈન મોટા સંત પ્રેસિડેન્ટ ગોંડલ સંપ્રદાય સંસ્થા સમિતિ રાજકોટ ગોંડલ. જય જીન્દ્ર. એટલે વિવિધ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને એમાંથી
અધ્યાપકોને એમાંથી એક નવો જ વિષય અભ્યાસ માટે ઉપલબ્ધ થાય એવા શુભાશયથી શરૂ થયેલી આ જૈન એકેડેમીના ઉપક્રમે જૈન 16 મહાસતીઓની મહાસતગાથા આજે 16 મહાસતીઓની મહાસતગાથા નો આરંભ કર્યો છે એમાં આદ્ય સતી બ્રાહ્મીનું ચરિત્ર એનું પ્રદાન એનું સંગુણ સંકીર્તન આપણે કર્યું અને પછી બંધુ પ્રબોધક સુંદર એ દ્વિતીય સતી એનું પ્રદાન આપણે વિગતે જોઈ ગયા અને એને આદિ તીર્થંકર આદિનાથ ઋષભદેવના સાનિધ્યમાં રહીને કેવી રીતે પિતાના ચરિત્રને પિતાના તપને કેવી રીતે પ્રચલિત કર્યું એનું અર્થઘટન એના સૂક્ષ્મ એવા ચિંતનાત્મક મુદ્દાઓ ઘટકો એલિમેન્ટ પણ આપણે અવલોકતા ગયા કેન્દ્ર સ્થાને સમ્યક જ્ઞાન મળી રહે સમ્યક માર્ગ તરફ વળે એવી આ બધી સતીઓ છે ત્રીજું એવું ચરિત્ર છે દવદંતી દમયંતી એ અનેક કથાઓમાં જૈન કથાનકમાં પૌંચરીયમાં ત્રિશસ્ય શલાકા પુરુષમાં શિલોપદેશ કથામાલામાં અનેક જગ્યાએ દવદંતી નલરાય દવદંતીની કથા મળે છે દમયંતી પણ જૈન કથા આગવી છે અનોખી છે શાંતિનાથની પૂજક છે અને એક પતિવ્રતા છે એટલે આમ તો હકીકતે વાસુદેવ નો જે કનકવતીની જે કથા છે એમાંથી એનો આ ભવ એમ પછી કરીને નવદંતીની કથા એની સાથે સંકળાયેલી છે એ રીતે એમાં આવે છે અહીંયા દમયંતી દવદંતી એ કઈ રીતે મૂળ મહાભારતથી જુદી છે એમ નહીં જૈનત્વને પ્રગટાવે છે ઉદ્ઘાટિત કરે છે અને પ્રચલિત કરે છે આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કે એની સાથે સંકળાયેલી એની ચારિત્રિક ક્રિયાઓ છે તમે કલ્પના કરો એક સ્ત્રી પતિથી વિમુખ થાય એટલું જ નહીં કુટુંબથી વિમુખ થાય આ બંને તો કુટુંબ સાથે જ રહીને સતીત્વ ગ્રહણ કરી શકે પણ અહીંયા દમયંતીનું મહત્વ જુદી રીતે છે કુટુંબ સાથે રહીને નહીં કુટુંબથી વિમુખ થઈને એકલી અટુલી નમસ્કાર મહામંત્ર શાંતિનાથની પૂજા અને જાપ અને દૃઢ મનોબળ સંયમ તપશ્ચર્યા નારીના આભૂષણ છે દમયંતી આવા આભૂષણની ધારક છે આવા ચરિત્રની સ્વામીની છે માલિક છે કથા તો થોડી વિશિષ્ટ પણ છે કે વિદર્ભ નામના વિસ્તારમાં કોંડિનપુર નામનું નગર છે અને આ કોંડિનપુર નગરની અંદર ભીમ રાજા અને એની પુષ્પાવતી નામની રાણી નિવાસ કરે છે એમાં એક દિવસ પુષ્પાવતીને સ્વપ્ન આવે છે શું સ્વપ્ન આવે છે સ્વપ્નમાં એને જોયું કે હાથી દાવાનળમાંથી બચીને બહાર નીકળી જાય છે
સવારમાં રાજાને વાત કરી કે રાજવી મને ગઈકાલે રાત્રે આવું સ્વપ્ન એટલે કચેરીમાં ભીમ પેલા સ્વપ્ન વેતાઓને બધાને બોલાવે છે, વાત કરે છે કે ભાઈ રાણીને આવું સ્વપ્ન આવ્યું છે અને એનું અર્થઘટન શું થાય. કે પ્રભુ આનું અર્થઘટન એવું થાય કે દાવાનળમાંથી હાથી જે બહાર નીકળી જાય છે એમ આપને ત્યાં પણ એક સંતાન પ્રાપ્ત થવાનું છે, એ આનું અર્થઘટન છે. બને છે એવું જ અમુક સમય પછી પુષ્પવતી ગર્ભવતી બને છે, મંગળ ચિહ્નો મંગળ વાતાવરણ એનો અનુભવ કરે છે અને એમ કરતા કરતા પુત્રી રત્નનો જન્મ થાય છે. એનું નામ દવદંતી દમયંતી આપણે કહે છે. નલરાય દવદંતીની રાજપુત્રીઓ સમય સુંદરે પણ રચી છે. માણક્ય વિજય, મેરુ વિજય, 8-10 નલરાય દવદંતી ચરિત્ર, નવ દવદંતી ચોપા એમ મળે છે. ભરત બાહુબલી રાસ અંતર્ગત બ્રાહ્મી અને સુંદરીનો ઓછો મહિમા છે, પણ આ બધી રાજકૃતિઓ તો દવદંતીને કેન્દ્રમાં રાખીને લખાણી છે. એટલે મેં આ 16 સદીઓના અભ્યાસ માટે આ બધા ગ્રંથો તો જોયા, પણ એ ગ્રંથોને આધારે ચિંતન કરીને મહારાજ સાહેબોએ જે સતીઓના ચરિત્રોની કૃતિઓ રચી છે, ચૌપાય, રાસ, પ્રબંધ, એ પણ મેં અભ્યાસ માટે ખંભા લીધી. રમણલાલ ચી શાહ મારા પ્રોફેસર જૈન સાહિત્ય સમારોહમાં અને બધે મને એને આ વિષય તરફ પ્રેરણે મને વાળે, તો અમે એને આના ઉપર પીએચડી કરેલું કે નવ દમયંતીની કથાનો વિકાસ એવું પુસ્તક આખું એમનું પ્રકાશિત થયું. એને તો આ બધી જ રાજકૃતિઓ જૈન મુનિઓએ લખેલી પણ સંપાદિત કરી અને જૈનેતરોમાં લખાયેલી પણ કરી અને મૂળ જૈન કથાની પણ વાત કરી. એટલે દમયંતી જૈન ચરિત્ર નારી ચરિત્રોમાં એક મહત્વનું ચરિત્ર છે. અને કયા કારણે? તો એની મહત્તા જે છે એ આ છે. નમસ્કાર મહામંત્રનું બળ, નમસ્કાર મહામંત્રની સોબત, એની સંગત તમને અનેક વિપત્તિઓમાંથી ઉગારીને નિર્લેપ રાખે છે, નિર્ભીક રાખે છે, એની સંદેહ છે, એની પ્રાત્યક્ષિક પરિચય કરાવતી કથા આ દમયંતીની કથા છે. અને દમયંતીનું ચરિત્ર મેં આ બધી રાજકૃતિઓમાંથી મેળવ્યું, પેલું જેમ 63 સલાકા પુરુષમાંથી. તો દમયંતીના ચરિત્રની આવી રેખાઓ મને આ નિમિત્તે આમાંથી પ્રાપ્ત થાય છે જે મૂળ મહાભારતમાં નથી. મત્સ્ય સંજીવન એવી બધી વાત આવે જ નહીં, ચરિત્ર સાથે બંધ બેસે પણ નહીં નારી ચરિત્ર સાથે. એટલે અહીંયા દમયંતી નો જન્મ થાય છે, નમસ્કાર મહામંત્ર ના જાપ કરે છે, જૈન ધર્મ પ્રતિ અનુગૃહિત છે, અનુસંધાનિત છે અને અનુપ્રાણિત છે દમયંતી, અને એના ક્રિયાકલાપમાંથી સતત પ્રગટ થાય છે. યુવાન થાય એટલે એનો સ્વયંવર રચાય છે અને સ્વયંવરમાં એને વરવા માટે દેવલોકથી માંડીને પાતાળલોકથી માંડીને એટલે કે સ્વર્ગલોક મૃત્યુલોકના બધા લોકો આવે છે અને એમાંથી પોતાના બળે, ભાગ્યના બળે, કર્મફળના બળે એનું વરણ નળને કરે છે. આ નળ છે એ અયોધ્યા નગરનો નિષદ રાજાનો રાજકુમાર છે, એ સ્વયંવરમાં આવ્યા છે. એનું રૂપ, એનું જ્ઞાન, એના સામુદ્રિક લક્ષણો એમ પણ
સંજ્ઞા વિચારાય છે. જૈન ચરિત્રો સાથે સામુદ્રિક શાસ્ત્ર ગાઢ રીતે સંકળાયેલું છે. એ ચિહ્નોના અનેક જગ્યાએ આલેખન આવે છે. એની પાછળનું આ પરિબળ છે એટલે એનું વર્ણન કરે છે. બધા પ્રસન્ન થાય છે. નિષદ રાજા પ્રસન્ન થયા છે. મહેમાન ગતિ માણી રાજા ભીમની પછી કે છે કે હવે અમને રજા, અમે વિદાય. એટલે વિદાય દૂર છે ને પોતાનું અયોધ્યા જવા નીકળે છે. રસ્તામાં રાત્રિ રોકાણ કરે છે. કપાળમાં ભાલમાં મણી જેવો ચાંદલો છે એનાથી બધો જવાબ થાય છે. નળ જોઈ રહી છે. આવી પુણ્ય શ્લોકી પવિત્ર સતી સન્નારી અમારા કુટુંબને પ્રાપ્ત થઈ છે, અમારા કુળને પ્રાપ્ત થઈ છે. એ કોઈ કર્મ ના પણ આ તેજને કારણે કુતૂહલ થાય છે, પ્રશ્ન થાય છે. એટલે ત્યાં મુનિને જે એ રસ્તામાં પૂછે છે, ભાલના તિલકનો પથદર્શન કરાવતું એ તેજને કારણે ખ્યાલ આવે છે કે પૂર્વ જન્મની અંદર 24 જિનેશ્વર ની એક એક એમ 24 આયંબલ કરીને પછી પ્રભાવનામાં તિલક 24 તીર્થંકરને પૂજા કરીને કરેલા એના પ્રસાદ રૂપે, તીર્થંકરના પ્રસાદ રૂપે આ તિલક ભાલમાં એને પ્રાપ્ત થયું છે અને એનું મણિ જેવું તેજ બધે કરાવે છે. હું તો અષ્ટાપદમાં એ ગયા ને એની કથા પણ આખી છે, એ પણ વચ્ચે આવે છે. રાજા બહુ પ્રસન્ન થાય છે, પોતાના નગરમાં પ્રવેશે છે. નગરમાં બધા એના સામૈયા થાય છે. આ બાજુ રાજાને થયું આવી કુળવધુ પ્રાપ્ત થઈ છે, હવે આ પુત્રને બધું રાજ્ય સોંપીને હું સંયમનો માર્ગ ધારણ કરું એવું એના મનમાં થાય છે. એટલે પુત્રને બધું રાજ્ય સોંપે છે. કુબેર ને અમુક વસ્તુ, બીજો દીકરો નાનો ભાઈ કુબેર છે એને રાજ્ય અમુક સોંપી દે છે અને સેમનો માર્ગ ધારણ કરે છે. રાજા નળ, રાણી દમયંતી ધર્મના આચરણમાં તત્પર છે. પૂજા પાઠ શાંતિનાથની પ્રતિમા, એનું નિત્ય પૂજન, વ્રત, દાન, ધર્મ, દયા ભાવ દાખવે છે. નળ રાજા પણ પુણ્ય શ્લોક છે, અત્યંત પવિત્ર રાજવી છે. મધ્ય નથી, મદિરા નથી, એનામાં મદ પણ નથી. સદગુણનો ભંડાર છે, એક અવગુણ છે, દ્યુત રમે છે એને ગમે છે. જૈન ધર્મ સદગુણો તરફનો શ્રાવકનો પ્રેમ એની કથા ચોક્કસ છે, પણ એ સદગુણની સાથે અવગુણ હોય, એક દુર્ગુણ હોય, તો આ 100 સદગુણો પણ કેવા વીર્યહીન બની જાય છે, શક્તિહીન બની જાય છે એની કથા જૈનધર્મમાં કહે છે. કે જેમ દૂધની અંદર એક છાંટો જો ખટાશ છાશ ટીપું પડે, દૂધની જે મહત્તા છે એ પરિવર્તિત થઈ ગઈ છે. એ મનુષ્યની મહત્તા, મનુષ્યનું વ્યક્તિત્વ, શ્રાવકનું દેહ, શ્રાવકનું તપ એ અવગુણને કારણે એને પીડાગ્રસ્ત કરી મૂકે છે અને એને ચર્ચાસ્પદ કરી મૂકે છે. એટલે સધાર્મિકની સંગત, મુનિ મહારાજોની, સાધુ ભગવંતોની સોબત અને સંયમ આ બધું એક સાથે
આવશ્યક ગણાય છે. આવશ્યક સૂત્રમાં આ બધું આવે જ છે. એટલે તમારું વ્યક્તિત્વ, તમારું ચારિત્ર એવું હોવું જોઈએ નિર્ગમ, એમાં કશું પણ નિષેધાત્મક. આમાં એક દમયંતીની કથા, એ દુર્ગુણ તમારા આટલા બધા તપને, આટલા બધી સંયમની પરિભાષાને કેવી સામાન્ય કરી મૂકે છે એની કથા છે. પણ નમસ્કાર મહામંત્રનું બળ તમને કેવી રીતે એમાંથી બહાર કાઢે છે એ પણ બતાવ્યું છે. દમયંતીનું ચરિત્ર આ કારણે મહત્વનું છે. એ દ્રઢ મનોબળ વાળી રહીને પતિને કહે છે, એનો ધર્મ ચૂકી નથી. એટલે આ સતી સ્ત્રીઓની સૌથી મોટી વિશિષ્ટતા આ છે કે પોતાના ધર્મમાંથી ક્યારેય ચ્યુત થઈ નથી અને ધર્મ ચ્યુત થતા રોક્યા છે. ગુરુ ભગવંતોએ, તીર્થંકરોએ, ગણધરોએ એનો અપાર મહિમા છે, એની ના નથી. પણ સતીઓનું જે પ્રદાન છે એ ધર્મ ચ્યુત થતી પરંપરાને ધર્માભિમુખ કરી છે. પોતાના તપના બળે, પોતાની પ્રબોધનાના બળે, પોતાના વ્યવહારના બળે, પોતાના વર્તનના બળે. એટલે દમયંતી કીધું કે આ બરોબર નથી સ્વામી. હા જોઈ, પછી નહીં રમ એમ કરી પાછા રમે છે. આ બાજુ કુબેરને ખબર પડી કે નળને હું ક્યારે પરાજિત તો કરી શકવાનો નથી જ, નથી જ. એનો ગુણ, એની સેના, એનો રાજ્ય વૈભવ એ ક્યારે હું એને આપી દઈશ. પણ મારે એને પરાજિત કરવો હોય તો યુદ્ધથી નહીં, બળથી નહીં, પણ કળથી કરવો પડશે. એને ઈર્ષ્યા છે ભાઈ, આ ઈર્ષ્યા વધે છે. જૈન સતીઓની કથા ઈર્ષ્યાના સામ્રાજ્યમાં સત્યનું વાવેતર કરીને સત્યનું અજવાળું, સત્યનું પ્રભુત્વ સ્થાપિત કરવાની કથા છે. એટલે નાના ભાઈને ઈર્ષ્યા થાય છે અને એને ખબર હતી કે આ દ્યુતમાં રસ ધરાવે છે. એટલે પોતે દ્યુતના ઘણા બધા પાસાઓ જાણી લીધા, વિગતો વિચારી લીધી અને કઈ રીતે ભાઈને મહાત કરી શકાય એનો એને યુક્તિપૂર્વક વિચાર કર્યો, યુક્તિ કોથી કાઢી અને પછી એની સાથે દ્યુતમાં જોડાય છે. કે છે ભાઈ આવી નાની નાની શું દ્યુત, હું કઈક મોટું કરી શકું. ક્યારે મોટું કરી, મારો નાનો ભાઈ છે, તમે જેમ ગમે એવું કરો. જો આ સજ્જન છે, આ દુર્જન છે. જૈન કથાઓ દૂરી અને સજ્જનના સંઘર્ષની કથા છે. દૂરી તાત્કાલિક વિજેતા થાય છે પણ અંતે જઈ તો સત્યનો થાય છે, સજ્જનનો થાય છે. એટલે સજ્જન છે એ કાયમ આમ કહે મોટું કહે આખું રાજ્ય મૂકી દઉં છું હું, તો કે હું મૂકી દઉં છું અને હારી જાય છે. નળ આવે છે દમયંતી પાસે, દવદંતી રાણી તમે મને વાયો હતો પણ કોઈ કર્મના બળે કરીને આવી સ્થિતિ થઈ કે આપણે હવે વનવાસી બનવું પડશે, વનગમન કરવું પડશે. અહીંયા નહીં આરાધ મહેલ સિદ્ધિ લશ્કર બધું જો દ્યુતમાં કુબેર ની આગળ હારી ગયું છે. આવું થતું કઈ વાત, ચાલો કે ના તમે પિતૃ ગૃહે જાઓ, હું આમ નીકળું છું કે નહીં સ્વામી, હું તમારી સાથે જ રહીશ, આપણે સાથે તપ કરશું, ધ્યાન કરશું અને વિહાર કરતા રહીશું, જે કાંઈ આપણા ભાગ્યમાં છે એ પ્રાપ્ત થશે, હું તમારી સાથે રહીશ. અડગ મનોબળ નળની સાથે એ પણ નીકળી પડી. આખું ગામ, આખો 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 સમુદાય દુઃખી થઈ વિદાય આપવા માટે છેક સુધી આવ્યો. ક્યાંય સુધી પણ નળ માનતા નથી, તમે બધા વિદાય થાઓ,
હું હવે મારી રીતે ત્યાં પહોંચી જઈશ. આવું કહ્યું પાછા વળ્યા અને આને ચાલુ છે. ભયંકર જંગલ, ક્યારે જમીન ઉપર જેને પગ મૂક્યો નથી, ક્યારે સૂરજે જેને જોયું, અસૂર્યમ પશ્યા, એ તો રાણીવાસમાં સાધનામાં જ રત રહેતી હતી. મહેલ ખુલ્લા જંગલમાં વૃક્ષોની વનરાજીમાં રાત પડી, કેળના પાન પાથરી દીધા અને વરણ પથારી બંને આ સુખ સંપત્તિ ક્ષણિક. બીજા દિવસે, ત્રીજા દિવસે રાત્રે વિચાર્યા, કોણ નળ ક્યાં મને છોડશે, હું એને છોડી નીકળી જાઉં તો આનો ઉદ્ધાર થાય, આ દુઃખ માંથી મુક્તિ મળે. ના, એવું ન કરે. વળી પાછું જાય, ભલે બે પાંચ દિવસ થયા એટલે પાછું મનમાંથી આજ તો એને કેટલા કાંટા રાખ્યા, કાઢી દીધું, પાણી પીને પાંદડા ખાઈ દિવસ કાઢ્યો છે. એટલે પોતાના રક્તથી પત્નીના ઉત્તરી ઉપર લખે છે કે આ કેશોડાના વૃક્ષની જમણી બાજુનો માર્ગ આપના પિતાના નગર કુંડિનપુર તરફ જાય છે અને આ માર્ગ છે એ અયોધ્યા નગર તરફ જાય છે. આપણે જ્યાં જવું હોય ત્યાં જઈશું. મને મારી રીતે વિહાર કરવા દો, તમે કષ્ટ લો અને નીકળી જાય છે. ચાલતા 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 એક દિવસ અવાજ સંભળાય છે, એ નળ મને બચાવ, એ નળ મને બચાવ. અને વિચારતી બહુ આ જંગલમાં મારું નામ ઉચ્ચારણ કરીને કોણ કષ્ટ ભોગવતું હશે કે જેને મારે બચાવવાના છે. એટલે નળ એને બચાવવા માટે આમ જુએ છે ક્યાંથી અવાજ આવે છે, તો એક નાગ છે અને ફરતી આગ ફેલાય છે. એટલે ઝાડની મોટી ડાળખીથી એ નાગને સામે ધરી નાગ એમાં આવી જાય છે અને એને ખેંચી દે છે. નાગને અગ્નિમાંથી બહાર પાડે છે પણ એ નાગ તરત એને ડંખે છે અને આને વિષ વ્યાપી જાય છે આખા શરીરમાં. તાળો મેશ થઈ જાય છે, કુબડો થઈ જાય છે. એટલે નળ પગે લાગે કે છે, ઉપકાર નો આવો બધો આપવાનો, હું તો જૈન શ્રાવક છું, રાજવી હતો, તમારી વિનંતીથી મેં તમને તમારા દુઃખમાંથી મુક્ત કર્યા અને મને આ રીતે દર્શ દીધો, મને આવો ગુરુ કુબજ બનાવી. તો એ સર્વ પ્રગટ થાય છે, હું તારો પિતા છું અને નિષદ છું. મને ખબર પડી કે સ્વર્ગલોકમાંથી ખાસ સ્વરૂપે આવ્યો અને તને આવો પૂરું એટલે બનાવ્યો છે કે તું નિશ્ચિંત રીતે નિર્વિઘ્ને અને નિષ્કલંક રૂપે હવે પછી નું સમૂહ પસાર કરી શકે અને આ તને કરંડિયો આપું છું, આ તને વસ્ત્ર આપું છું, એ તું ધારણ કરી શકે પાછું મૂળ રૂપ પ્રાપ્ત થશે. પગે લાગે છે પિતા અલોક થઈ જાય છે અને આ ચાલતા 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 વનગમનમાંથી નીકળતા 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 એક સુકુમાર નગરી નામના નગરની અંદર, સુકુમાર નગરીનો રાજા દીર્ઘપર્ણ છે. હવે જો પહેલા આપણે કુંડિનપુરની વાત હતી, અયોધ્યાની વાત હતી, હવે આવી સુમતિ. આ સુકુમાર નગરી જેમાં સુમતિ વાળા બધા લોકો રહે છે, સુકુમાર નગરીના રાજા દીર્ઘપર્ણ, દીર્ઘપર્ણ રાજાના મહેલની અંદર નગરની અંદર એ પ્રવેશે છે ત્યાં બધા દોડાદોડ કરતા હોય છે. પૂછ્યું તો કે આ હાથી ગાંડો થયો છે અને છૂટી ગયો છે એની શાળામાં,
ગૃહમાંથી. અરે હું એને પકડીશ, હું એને નાથીશ. જે હોવાથી આવે છે એની ઉપર સવાર થઈ જાય છે અને અંકુશ મારીને એને સ્વયંભી બનાવી દે છે. રાજા ખૂબ રાજી થાય છે. રાજા કહે છે, તને ઈનામ આપું. ના, મારે કશું ઈનામ જોતું નથી, પણ તમારા રાજાની અંદર મદ્ય, માંસ અને દૂધ આનો ત્યાગ કરો. મારે આ જોયું છે, આ જ માણસને નાશ કરવા વાળો છે. મનુષ્યત્વનું મૂળભૂત વ્યક્તિત્વ દૂર કરનારું, નષ્ટ કરનારું કોઈ ઘટક હોય તો મદ્ય છે, એટલે કે મદિરા છે, દ્યુત છે અને માંસ ભક્ષણ છે. આ બધા કોઈ વાંધો નહીં. આ મારી ઘોષણા સતી કથા સાથે નિરામિષ આહાર, મદ્ય નિષેધ અને દ્યુત ત્યાગ, આ ત્રણ વસ્તુ સંકળાયેલી છે. એટલે અહીંયા અવલોકવા મળે છે એનો ગુણ. એટલે રાજા બહુ રાજી થાય છે. તમે તો અમારા નગરના સમૃદ્ધ બનવા માટેનો આ સૂચવો છો ઉપાય, અમને બહુ આનંદ થયો. પણ તમે કઈક લ્યો કે ના, હું જાણું છું સૂર્ય પાક રસવની વિદ્યા, પાક વિદ્યા જાણું છું. હું તમને જમાડીશ, મને કામ. કઈ વાંધો, તમે નિવાસ કરો, તમે રહો માન સાથે. તમને કઈ આવશ્યકતા હોય તો આપ મેળવી શકશો. અને તમે આ સૂર્ય પાક રસોની વિદ્યા જે જાણો છો એનો અમે લાભ લઈશું. રાજા ખૂબ રાજી થયા. એના નગરમાં સ્થિર થઈને આ કુબડો કુબજ પોતાનું નામ છુપાવી, પોતાનું વ્યક્તિત્વ છુપાવી, પણ પોતાનું અંતસ્થલ પ્રગટ કરીને નિવાસ કરે છે. આ વસ્તુ મોટી છે. એનું આંતરિક શ્રાવ જૈનત્વ એ પ્રગટાવે છે. નિરામિષ આહાર આખું નગર થઈ સતત. આ બંને ચરિત્રો જૈન સમાજ સમૃદ્ધ કરવામાં, શ્રાવ પરંપરાને દ્રઢ કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. આ બાજુ દમયંતી સવાર થતા ઉઠે છે અને જુએ છે તો પોતાના સ્વામી ક્યાંય દેખાતા, તેની નજર ઉત્તરીય વસ્ત્ર તરફ ગઈ. એટલે ખબર પડી, ઓહો, ના, મારે જવું નથી, અયોધ્યા પણ જવું નથી કે મારે પિતૃગૃહે પણ જવું નથી. ના, પણ મને આજ્ઞા કરી છે આ બે માંથી એક રસ્તે જવાનું છે કે હું પિતૃગૃહ એમ માનીને એ ચાલવા લાગે છે. ચાલતા ચાલતા થોડી ચાલે છે ત્યાં એને એક સારસ્વા મળે છે. સારસ્વા સાથે વાત કરતી હોય છે, પૃચ્છા કરતા હોય છે, સારસ્વા એને કોણ છો? ત્યાં લૂંટાવો આવે છે અને સારસ્વાનું દ્રવ્ય આપી દે બધું. સારસ્વા સાથે વાતચીત કરતા કરતા એનો પરિચય કેળવીને એની સાથે ચાલવાનું શરૂ કર્યું. પછી એને થયું કે સાસવા સાથે કેટલો સમય રહીશ, હું જરા મારી રીતે રસ્તો. અને એટલે એ પછી વિહાર કરે છે, એકલી પોતાની રીતે વિહાર કરે છે અને ચાલતા ચાલતા રસ્તામાં એને રાક્ષસ તાડું કે છે, એને ખાઈ જા, તારું ભક્ષણ કરી જા. પણ દમયંતી નમસ્કાર મહામંત્રના જાપ કરે છે. એ બે ત્રણ ચાર પાંચ છ નવ પત્ની આરાધના કરી રાક્ષસ પરિવર્તન થાય છે. પરિવર્તન થાય છે એટલું જ નહીં, એની ઉપર પ્રસન્ન પણ થાય છે.
અને પ્રસન્ન થઈને એની સાથે દેવત્વ પ્રગટ કરે છે કે હું તારી સમક્ષ એટલા માટે આવ્યો હતો કે તું કષ્ટમાં પણ કેવી નિર્ભીક રહીને કામ કરે છે જુઓ પણ નમસ્કાર મહામંત્રથી તે મારા દુરીતને બાળી નાખે અને મારું દેવત્વ તારી સમક્ષ પ્રગટ થયું માં તું માગે સતી શું માગે છે નિર્વેગને મારા દિવસો જાય નથી માંગતો એ પૂછે છે કે મારા પતિ સાથે મારો મેળાપ ક્યારે શક્ય બનશે દેવ કહે છે 12 વર્ષ ભલે પછી પાછી આગળ ચાલે છે અને 5 અભિગ્રહ એ ધારણ કરે છે આભૂષણ નહીં ધારણ કરું શૃંગાર નહીં કરું રંગીન વસ્ત્રો નહીં પહેરું તાંબુલ નહીં અને પુષ્પ નહીં ધારણ આવા 5 અભિગ્રહ આભૂષણ શૃંગાર પુષ્પ તાંબુલ સેવન નહીં કરવાનું અને રંગીન વસ્તુ ધારણ નહીં આ બહુ મહત્વના છે 5 શ્રાવિકા વર્ગ આ 5 માંથી જેટલું અભિગ્રહમાં લઈ શકાય આપના આભૂષણ તો ન ત્યાગી શકાય અમુક દિવસે ન પહેરો બરોબર છે પણ આભૂષણ અમુક દિવસે તો ખાસ છે એટલે આભૂષણ નો અભિગ્રહ ન લઈ શકાય શૃંગાર નો પણ ન લઈ શકાય પણ રંગીન ફૂલ તાંબુલ સેવન એનો અભિગ્રહ તો ધારણ કરી શકાય આજે મેં જોયું છે અને અનેક લોકો તાંબુલ સેવન તરફ પણ વળ્યા છે ઉપવાસ નિમિત્તે બધું એ લેવાય છે પણ આ 5 અભિગ્રહમાંથી એકાદ પણ જો આપણે ધારણ કરીએ તો દમયંતીની જે પરંપરા છે અભિગ્રહ ધારણ કરીને ગુફામાં તપસ્યા માટે બેસી જાય માટીની પ્રતિમા બનાવે છે શાંતિનાથની એની વંદના કરે છે એની પૂજા કરે છે નમસ્કાર મહામંત્રના જાપ કરે છે અને સમય પસાર કરે છે એમ કરતા કરતા પેલો સાર સ્વાધ્યાય આવે છે ને પૂછે છે કે આ શું છે આપ શું કરો છો આનો મહિમા શું છે એનાથી શું ફળ પ્રાપ્ત થાય એટલે કે છે કે ભાઈ આ તો અભયને આપવા વાળું અને તમને ધર્મ તરફ સદાચાર તરફ દૂર ના આ વ્રત છે નમસ્કાર મહામંત્ર છે એનો જાપ કરો છો તમે પણ જાપ કરો એ પણ જાપ કરે છે શાંતિનાથની પૂજા કરે છે ત્યાં વરસાદ ખૂબ આવે છે પોતાના તપના બળે વરસાદ અટકાવે છે પેલા તાપસો બધા જોઈ જાય છે તાપસો પૂછા કરે છે તો કે આ તો નમસ્કાર મહામંત્રના બળે મેં આપ્યું તો 500 તાપસ છે એ બધા દમયંતી પાસેથી નમસ્કાર મહામંત્રનો જાપ ગ્રહણ કરે છે અને શ્રાવકત્વ ધારણ કરે છે દમયંતી અકિંચન છે રાક્ષસ સામે સાતવા સામે ગુટારા સામે અને અભિગ્રહને કારણે શાંતિનાથના ભજન દ્વારા વર્ષાને પણ એ વાત કરી શકે છે અને એ નિમિત્તે તાપસોને જૈન ધર્માચાર તરફ વાળે છે દુખી પીડી દમયંતી જે પ્રાપ્ત કરી શકી છે એ બહુ મહત્વની બાબત છે એ મહત્વનું પ્રદાન છે આ સમય દરમિયાન આટલા બધા શ્રાવકો બધું છે એટલે ત્યાં યશોભદ્ર સૂર્ય આવે છે કેવળી ભગવંત આવે છે એને નમસ્કાર કરે છે અને પૂછે છે પ્રભુ કયા કર્મ ફળે હું આ સ્થિતિને પામી છું આ બધું શું છે એટલે કે છે કે પૂર્વ ભવમાં મમણ રાજા હતા
એ આ જન્મમાં નળ થયા છે અને તમે વીરમતી નામની એની રાણી અષ્ટાપદની યાત્રા અષ્ટાપદ ઋષભદેવ જ્યાં વિહાર કરી રહ્યા જ્યાં વીરગતિ જ્યાં નિર્વાણને પામતા એ કૈલાસની સમીપમાં સ્થળ છે એ અષ્ટાપદની યાત્રા સમીપ છે કૈલાસ નું બૌદ્ધ નું અને જૈન ના ત્રણેય તીર્થો નજીક નજીક છે સમીપ સમીપ છે તો આ અષ્ટાપદ ની યાત્રા કરીને ત્યાં તમે 24 તીર્થંકરો ની પ્રતિમા જેવી પૂજા કરી સ્થાપિત કરી આદ્ય તીર્થંકર ની ભૂમિને તમે તમારા પૂજાનું સ્થાન કરે અને એના બળે કરીને તમે આ જન્મની અંદર દમયંતી ના અવતારને કાર્યા છો આરાધના કરેલી એને કારણે તમને આ ફળ આ દેહ આ તપ મળ્યું છે એમ કરીને પોતાનો સ્થિર વાસ ત્યાં મુનિ ભગવંતોના ચાતુર્માસને કારણે ત્યાં જ કરે છે પૂજા આરાધના કથા રસપાન ચાલે છે આમાંથી દમયંતી ધીરે 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 બળવાન બને છે એને ખબર પડી ગઈ છે કે 12 વર્ષ વેળા તપમાં લીન રહે છે ત્યાં એક રાક્ષસી સાથે ગુફામાં ભેટો થાય છે એ રાક્ષસી એમ કહે છે કે ભાઈ તમારે નળ ને જોવો હોય તો ત્યાં છે જાઓ ત્યાં ભલે એ નીકળે છે સાતવા પાસે નીકળી જ્યાં થોડું ચાલી ત્યાં રાક્ષસી બીજી રાક્ષસી અયોધ્યાથી શરૂ કર્યું એ પેલા કોંડિનપુર થી શરૂ કર્યું અયોધ્યા ની વાત કરી અને અહિયાં અચલ નળ જે દીર્ઘ પર્ણ સાથે રહ્યા છે એને અહીંયા દાનશાળામાં એને કામ મળે છે દાનશાળાનું કામ એ સ્વીકારે છે ત્યાં ક્રિયાશીલ રહીને દાન ધર્મના કામમાં લિપ્ત થાય છે એ દરમિયાન કુંડિનપુરથી હરિમિત્ર નામનો એક બ્રાહ્મણ નળની અને દમયંતીની શોધ કરવાની એ ફરતો ફરતો અહીંયા ઋતુપર્ણ પાસે આવે છે કારણ કે ઋતુપર્ણના પત્ની જે સુયશા છે એ કુશોવતીના બહેન છે એટલે કે આના માસી છે એટલે પૂછે છે કે ભાઈ શું છે સમાચાર તમને ખબર નથી નળ અને દમયંતી યુદ્ધમાં બધું હારી ગયા વનમાં નીકળી ગયા છે પછી કેમ હું એને શોધવા નીકળ્યો છું ઠીક ઠીક જ્યાં બહાર નીકળે છે દેરાસરને જવા માટે ત્યાં એને દાનશાળામાં દમયંતી ઓળખી ગયો આ છે દમયંતી પણ ઓળખી ગઈ હરિમિત્ર જે બધી વાત કરે છે પરિચય થાય છે સુયશાને ખબર પડે છે એટલે એને નાય ધોઈ સરસ વસ્ત્રો પહેરાવી મહેલમાં રાખે છે અને રાજાને સમાચાર કે તમારી સુપુત્રી મળી ગઈ છે કુંડિનપુરમાં ભીમ રાજાની પાસે દમયંતી પાછી જાય છે એક વેપારી આવે છે ક્યાંથી સુકુમાર નગરીમાંથી એટલે કે આ જે દીર્ઘપર્ણ રાજાના નગરમાંથી કે રાજા મેં ત્યાં એવા એક જોયા છે રાજ્ય તંત્રની સાથે જોડાયેલા એ આ સૂર્યપાક ની રસોઈ વિદ્યા જાણે છે
અને હાથીને પણ એને કાબુમાં લીધો. આ ગુણ તો એનામાં છે, પણ આ એક છે કે એને એ જાણવા માટે એને અશ્વવિદ્યા પણ પારંગત છે. એટલે દૂતને મોકલે છે એ નગરીમાં, ઋતુપર્ણ એ દીર્ઘપર્ણ રાજા પાસે સુકુમાર નગરીમાં, કે મારી પુત્રીને સ્વયંવર છે આ બધા આવતીકાલે જ. એટલે રાજા તો બહુ રાજી થઈ જાય છે અને આને કહે છે કે હવે મારે કેવી રીતે પહોંચવું. તો કે કઈ વાંધો નહીં, હું અશ્વવિદ્યા જાણું છું. થોડા રથ આવી ગયો, અશ્વને એવા મંત્ર મૂક્યા કાનમાં, પવન વેગે દોડતા અશ્વ આવી ગયા ભીમક રાજાના, ભીમ રાજાના નગર ની અંદર પહોંચી જાય. ત્યાં એને સ્વાગત થાય છે. ખબર પડી ગઈ કે આ અશ્વવિદ્યાનો જાણકાર છે. બોલાવે છે, કે છે કે આપ જ નળ છો. તો કે ના ના, તમારી ભૂલ થાય છે. કે ના, અશ્વવિદ્યાની તમારી અભિજ્ઞતા, હાથીને નાથવાની તમારી તજ્ઞતા અને સુરપા નિરસવતી વિદ્યાની તમારી જાણકારી તમારા નળત્વની પરિચાયક છે. નમસ્કાર કરે છે, મૂળ રૂપ પ્રાપ્ત કરે છે, દમયંતી સાથે એના લગ્ન થઈ જાય છે. લગ્ન તો હતા એટલે બોલો, રાજા દીર્ઘપર્ણ પછી શોભીરો નથી પડતો. એને એમ થાય છે કહો, આવા તપસ્વીને, આવા મહાન પુણ્યશ્લોકી વ્યક્તિને મેં મારી સાથે રાખ્યા, એની પાસે આવા કામ કરાવ્યા. પછી નગરમાં પાછા આવે છે, એને વિદાય આપે છે, સાતવાને પણ પુરસ્કૃત કરે છે અને પછી પોતાને પુત્ર થાય છે પુષ્પ. પુષ્પ એનું નામ છે. એ મોટો થાય એટલે એને ગાદી આપી દે છે. અને પછી શુદ્ધ સાગર મુનિ કહે છે કે પછી એ જન્મમાં કુબેર પછી નવ થાય છે. તો આમ દમયંતી દરેક ભાવમાં એની સાથે. પછી આમાંથી અમારી ભૂષણ નિરામિષ આહાર દ્યુત કોઈ રમવાનું નહીં એ નગરમાં પણ કહેવાય છે. અને આવા તપના બળે પુષ્કર પુષ્કર પુષ્કરને રાજ્ય સિંહાસન આપીને સ્વયંના માર્ગે મોક્ષના માર્ગે ભળી જાય છે. અને દમયંતી આવા તપને કારણે, આવા તેજને કારણે એની દ્રઢ ધર્મમાં અનુરૂપ વિપત પરિસ્થિતિમાં પણ ધર્મ છોડવો નહીં, ધર્મનું પાલન કરવું, ક્રિયાકાંડોથી વિચલિત થયા વગર એની અંદર અનુરૂપ થયું. આ એને સતીત્વના સ્થાને પહોંચાડનારું પરિબળ છે. દમયંતીનું વ્રત, દમયંતીનું તપ, દમયંતીનું તેજ જૈન શ્રાવક શ્રાવિકા પરંપરાને એક મોટો પથ ચીંધે છે. સુખ હોય, સંપત્તિ હોય અને ધર્માભિમુખ થવું, દાન ધર્મ કરવા બરોબર છે, પણ વિપત્તિમાં દ્રઢપણે ધર્માભિમુખ રહેવું, નમસ્કાર મહામંત્રમાં શ્રદ્ધા રાખવી અને શ્રદ્ધાના બળે અવશ્ય પ્રભાવાત્મક વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. પ્રભાવાત્મક વ્યક્તિત્વથી પોતાને કઈ મેળવવું નથી, પણ એ વ્યક્તિત્વથી તાપસો શહેરીજનો સાધવા બધા જૈન શાસનને સમૃદ્ધ કરવા તરફ, જૈન તપને સમૃદ્ધ કરવા તરફ, સ્વયંના મહિમાને દ્રઢ કરવા તરફ, શાંતિનાથ પૂજન વિધિ, શાંતિનાથની મહત્તા તમને સતતના શિખર ઉપર સ્થાપિત કરી છે. તમને વિટંબણાઓમાં નિર્ભીકતાનું કવચ આપનારી છે. તો આ જૈન શાસનમાં
16 સદીઓ એનું વ્યક્તિત્વ, એનું વાંગમય, એ માત્ર વાંગમય કે વ્યક્તિત્વ નથી, એક મોટું કવચ છે. એક કવચ ધારણ કરવાથી તમે સુરક્ષિત રહેશો. એનું સંકીર્તન, એના વ્યક્તિત્વનું અનુપાલન અને એની ક્રિયાની અનુમોદના આપણને પણ માત્ર ધર્મ લાભ અપાવતી નથી, ધર્મમાં દૃઢ સ્થાન આપે છે, ધર્મમાં વિશેષ અનુરક્ત કરે છે. ચાતુર્માસના પાવન દિવસોમાં દમયંતીના ચરિત્ર, દમયંતીના વ્યક્તિત્વ અને એના પૂર્વ ભવના પછીના ભવના સંસ્મરણોની જે કથા જે વિગત કહી એ આપણને શાતા આપે છે. આપણને પીડા નથી થતી, આપણને આનંદ થાય છે કે આ નમસ્કાર મહામંત્રનો આભાર, મને ખૂબ પ્રસન્નતા થાય છે. આવા વ્યક્તિત્વની વાત આ દિવસોમાં આવી રીતે સમયની સીમામાં રહીને આપની સમક્ષ મૂકી શકાય. નમસ્કાર. જય જિનેન્દ્ર.